सड़क फिल्मना महाराणी पात्र माटे जाणीता महान कलाकार सदाशिव अमरापुरकरनो आजे जन्मदिवस छे। सदाशिव अमरापुरकर पण हिंदी सिनेमाना पीढ अभिनेता हता। सदाशिव अमरापुरकरे हिंदी सिनेमामां घणी फिल्मोमां काम कर्युं अने पोतानी एक खास अलग ओळख बनावी। 90ના દાયકામાં સદાશિવ હિન્દી સિનેમામાં ખૂબ જ સક્રિય હતા અને ખૂબ લોકપ્રિય બન્યા હતા। સદાશિવ અમરાપુરકરનો જન્મ 11 મે 1950ના રોજ મહારાષ્ટ્રના અહમદનગરમાં થયો હતો। મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા સદાશિવને પ્રેમથી તાત્યા કહીને બોલાવતા। બાળપણથી જ સદાશિવ સામાજિક કાર્યમાં વ્યસ્ત રહેતા હતા અને લાચાર લોકોની મદદ કરતા હતા। ફિલ્મોમાં આવતા પહેલાં સદાશિવે મરાઠી નાટકોથી અભિનય શરૂ કર્યો હતો અને લગભગ 50 નાટકો પછી ફિલ્મોમાં પ્રવેશ કર્યો હતો। સદાશિવની પહેલી ફિલ્મ 22 જૂન 1897 એક મરાઠી ફિલ્મ હતી અને આ ફિલ્મમાં તેમણે બાલ ગંગાધર તિલકની ભૂમિકા ભજવી હતી। સદાશિવ અમરાપુરકરની પહેલી હિન્દી ફિલ્મ અર્ધસત્ય હતી। તેમને આ ફિલ્મ માટે ફિલ્મફેર એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા। ફિલ્મ સડક માટે તેમને ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો। અર્ધસત્ય પછી સદાશિવ અમરાપુરકરે 1987માં પુરાના મંદિર, નાસુર, મુદ્દત, જવાની અને ખામોશ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું। સદાશિવ અમરાપુરકર અભિનેતા ધર્મેન્દ્રની ફિલ્મ હુકુમત પછી મોટાભાગના ખલનાયક પાત્રમાં જોવા મળ્યા। ફિલ્મ મોહરે, ખતરો કે ખિલાડી, કાલચક્ર, ઈશ્વર, એલાને જંગ, ફરિશ્તે, વીરુ દાદા અને બેગુનામાં તેઓ વિલનના અવતાર તરીકે જોવા મળ્યા હતા। 90ના દાયકામાં સદાશિવ સહકલાકાર તરીકે કોમેડી તરફ વળ્યા। તેમણે આંખે, ઇશ્ક, કુલી નંબર 1, ગુપ્ત, ધ હિડન ટ્રુથ, જય હિન્દ, માસ્ટર, હમ સાથ સાથ હૈ જેવી ફિલ્મો કરી। સદાશિવ અમરાપુરકર ફેફસાના ચેપને કારણે 64 વર્ષની વયે 3 નવેમ્બર 2014ના રોજ અવસાન પામ્યા હતા।